નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે આગળના લેક્ચરની અંદર છે પૂર્ણ ભૂતકાળ વિશે છે વાત કરતા હતા, બરાબર છે? તો પૂર્ણ ભૂતકાળની અંદર છે આપણે ઉપયોગ છે, ત્યારબાદ છે એને ઓળખવાના જે શબ્દો છે એ, પછી હકાર રચના નકાર રચના વિશે છે વાત છે એ કરી હતી, બરાબર? હવે ત્યારબાદ છે આગળ વધીએ તો કે આગળ છે વાત કરે છે કે ભાઈ પૂર્ણ ભૂતકાળની અંદર છે કેવી રચના, તો કે ભાઈ પ્રશ્નાર્થ રચના વિશે, કેવી રીતના? તો કે પ્રશ્ન રચના વિશે, બરાબર? તો કે પ્રશ્ન રચના વિશે છે આપણે જોઈએ તો કે ભાઈ પ્રશ્ન રચનાની જે એક્ટિવ વોઇસની જે રચના છે એ આ પ્રમાણે રહેશે. તો કે સૌ પ્રથમ છે શું આવે, તો કે પ્રશ્નાર્થ છે એટલે શું આવશે, સૌ પ્રથમ છે એ હેડ આવશે. શું આવશે? હેડ. ત્યારબાદ છે કર્તા, ત્યારબાદ છે ભૂતકૃતનું રૂપ જેને વિધિ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે? ત્યારબાદ છે કર્મ, ત્યારબાદ અન્ય શબ્દ, અને છેલ્લે શું આવશે, પ્રશ્નાચિહ્ન છે એ આવશે. કારણ કે પ્રશ્ન રચના છે એટલા માટે, બરાબર, શું આવશે, પ્રશ્નચિહ્ન છે એ આવશે. ત્યારબાદ છે એનું પેસિવ વોઇસ કરીએ, તો કે પેસિવ વોઇસ કરીએ એટલે સૌપ્રથમ છે શું આવશે, તો કે સૌપ્રથમ છે હેડ આવશે, બરાબર છે? ત્યારબાદ છે શું આવશે, કર્મ. પછી અમુક કોનું રહેશે, બિન. પછી છે ક્રિયાપદનું ભૂતકૃદન રૂપ, પછી બાય પ્લસ કરતા, અન્ય શબ્દ, અને છેલ્લે છે શું આવશે, પ્રશ્નચિહ્ન છે એ આવશે, બરાબર છે? હવે અહીંયા છે એક્ટિવમાંથી પેસિવ કરવા માટે છે, અહીંયા છે આપણે બે ઉદાહરણ લીધા છે, બરાબર? એ ઉદાહરણ જોઈએ એટલે શું, તો કે બધું સ્પષ્ટ છે એ થઈ જશે. તો કે ભાઈ પહેલું ઉદાહરણ છે આપણે લીધું છે કે હેડ યુ રિપેર ધેટ કાર, બરાબર છે? તો કે એક્ટિવ વોઇસ પ્રમાણે છે પહેલાં શું આવ્યું, હેડ આવ્યું. પછી છે કર્તા તરીકે શું આવ્યું, તો કે યુ, રેડી. પછી વી થ્રી, તો કે વી થ્રી છે આપણી પાસે શું છે, રિપેર્ડ, અને એ વી થ્રી જ છે, બરાબર. પછી છે કર્મ, તો કે કર્મ શું થયું, તો કે કર્મ થયું ધેટ કાર, બરાબર. અને અન્ય શબ્દ આપેલા નથી, બરાબર. હવે એનું પેસિવ વોઇસ કરવું હોય તો આ રીતના પ્રમાણે રહેશે, તો કે હેડનું હેડ, પછી મૂકું જોઈએ કર્મ, બરાબર. પછી મૂકું જોઈએ બિન, પછી છે હું, તો કે વી થ્રી, બાય પ્લસ કરતા, અન્ય શબ્દ, અને છેલ્લે છે હું આવશે, પ્રશ્નચિહ્ન છે એ આવશે, રેડી. હવે છે આપણે એનું વી થ્રી કરીએ, બરાબર, વાક્યનું. તો કે પહેલાં છે હેડનું હેડ જ રહે, રેડી. પછી કર્મ, તો કે કર્મ કયું હે, તો કે ધેટ કાર, એ આપણું શું છે, કર્મ છે. તો આ કર્મ છે આપણે અહીં મૂકશું, ધેટ કાર, બરાબર. પછી હું મૂકવાનું છે, તો કે બિન, અને અહીંયા આપણે મૂકશું બિન. પછી વી થ્રી, તો કે વી થ્રી છે હું આપેલું છે, તો કે વી થ્રી અહીંયા આપેલું છે. કયું છે વી થ્રી, રિપેર્ડ, બરાબર. એટલે રિપેર્ડનું રિપેર્ડ છે અહીંયા આપણે એમને મૂકશું, બરાબર. જેમ છે આપણે વાગત કહી હતી કે આમાં છે શું હોય, તો કે વી થ્રી કરવાની જરૂર રહેતી જ નથી, કારણ કે વી થ્રી તમને શું એક્ટિવ વોઇસની અંદર આપેલું જ છે, બરાબર. એટલે ડાયરેક્ટ છે શું હોય, તો કે વી થ્રી આપેલું એટલે વી થ્રી છે મૂકી દેવાનું રહેશે. એટલે રિપેર થયું પછી શું આવશે, તો કે ભાઈ ભાઈ બાય પ્લસ કરતા, બાય કરતા કોણ હે, તો કે કરતા છે યુ જ છે, એટલે યુનું શું રહે, તો કે યુ જ રહે, બરાબર, યુ. અને અન્ય શબ્દ આપેલા નથી, એટલે સીધું છે શું આવશે, તો કે સીધું છે પ્રશ્નચિહ્ન છે એ આવશે, રેડી. એટલે હેડ ધેટ કાર બીન રિપેર્ડ બાય યુ, રેડી. પેલું વાક્ય થયું. હવે ત્યારબાદ છે આગળ વધીએ બીજું વાક્ય, તો કે એમાં પણ હેડ ધ ગર્લ્સ સંગ ધ પ્રેયર્સ, પ્રેયર્સ એટલે પ્રાર્થના, પ્રેયર એટલે શું થાય, તો કે પ્રાર્થના, બરાબર. તો કે ભાઈ એટલે હેડ, બરાબર છે, પછી કરતા તરીકે હું લીધું છે ગર્લ્સ, બરાબર. એ ગર્લ્સ છે શું, તો કે આખું કરતા છે. પછી વી થ્રી, તો કે વી થ્રી તરીકે અહીં શું લીધું છે, સંગ, બરાબર. એનું છે વી વન શું થાય, તો કે સિંગ થાય છે, ગાવું, બરાબર. પછી સેંગ, અને પછી શું આવશે, સંગ, એટલે વી થ્રી છે શું થયું, સંગ. પછી કર્મ, તો કે કર્મ છે શું આપેલું છે, તો કે કર્મ આપેલું છે ધ પ્રેયર્સ, રેડી. અને છેલ્લે છે શું આપેલું છે, પ્રશ્નચિહ્ન છે, બરાબર, પ્રશ્ન વાક્ય છે એટલા માટે. હવે આપણે એનું છે શું કરવાનું છે, તો કે પેસિવ વોઇસ કરવાનું છે, તો કે પહેલાં હેડનું હેડ જ રાખવું જોઈએ, બરાબર. હવે આમાં છે શું હે, તો કે માત્ર એક જ હેડ આપેલું છે, બરાબર. એટલે છે માત્ર હેડ જ મૂકવાનું હોય છે, એક વચન હશે તોય હેડ મૂકવાનું રહેશે, અને બહુ વચન હોય તો પણ શું રહેશે, હેડ જ છે મૂકવાનું રહેશે, બરાબર. કે જેની અંદર છે આપણે આગળ છે જોતા હતા કે ભાઈ હેવ ને હેઝ આવતું હતું, બરાબર. તો કે હેવની હેઝની અંદર શું હતું, તો કે ભાઈ બહુ વચનમાં આપણે હેઝ હેવ મૂકતા હતા, અને એક વચનની અંદર શું મૂકતા હતા, હેઝ મૂકતા હતા, બરાબર. આમાં છે શું હોય, તો કે ભાઈ એક વચન હોય કે બહુ વચન, બેમાં શું આવશે, તો કે હેડ જ છે આવશે, બરાબર. એટલે હેડનું હેડ છે આપણે મૂક્યું, પછી શું મૂકવાનું છે, કર્મ મૂકવાનું છે. તો કે કર્મ શું છે, તો કે કર્મ આપણી પાસે છે અહીંયા ધ પ્રેયર્સ છે, શું છે, ધ પ્રેયર્સ. એટલે અહીંયા છે કર્મ તરીકે ધ પ્રેયર્સ જ આવશે, બરાબર, ધ પ્રેયર્સ, રેડી. પછી છે શું મૂકવાનું છે, તો કે પછી મૂકવાનું છે બિન, શું મૂકવાનું છે, બિન. એટલે અહીંયા શું આવશે, બિન, રેડી. પછી છે વી થ્રી મૂકવાનું રહેશે, તો કે વી થ્રી છે અહીંયા આપણે શું આપેલું છે, તો કે વી થ્રી અહીંયા આપેલું છે આપણે સંગ આપેલું છે,
શું આપેલું છે સંગ એટલે સંગનું સંગ છે એમને એમ રહે બરાબર સંગ પછી હું કરું છું તક ભાઈ બાય પ્લસ કરતા રેડી એટલે બાય કરતા કોણ હે તો કરતા છે ધ ગર્લ્સ એટલે અહીં શું આવશે ધ ગર્લ્સ અન્ય શબ્દ છે આપેલા નથી એટલે સીધું શું આવશે પ્રશ્નાર્થ છે આવશે રેડી એટલે હેડ ધ પ્રેયર્સ બીન સંગ બાય ધ ગર્લ્સ રેડી એટલે એ થી વાક્ય છે કેની રચના થઈ તો કે એ પ્રશ્નાર્થ વાક્યની રચના થઈ બરાબર એક્ટિવ વોઇસની પ્રશ્નાર્થ વાક્યની છે રચના છે જો છે આપણે જોઈ હવે ત્યારબાદ છે આગળ વધીએ તો કે ભાઈ આગળ છે કેની રચના કહે છે તો કે ભાઈ હુની રચના કહે છે કેની રચના કહે છે હુ વાળી રચના છે એ કહે છે તો કે ભાઈ એની અંદર છે આપણે જોઈએ હુ વાળી રચનામાં તો કે હુ વાળી રચનામાં છે સૌ પ્રથમ છે હુ બરાબર ડબલ્યુ ચોર અને આપણે વાત કરીએ એચ ઓ ડબલ્યુ હોય કે ડબલ્યુ એચ હોય બરાબર એ બધામાં છે શું આવે તો કે પહેલો શબ્દ જે છે એ જ મૂકવાનો છે એ દે બરાબર ડબલ્યુ એચ અને એચ ઓ ડબલ્યુ માટે જ લાગુ પડે છે સમજાણું બરાબર હવે ત્યારબાદ છે હવે હુનું હું પછી છે શું આવ્યું હેડ બરાબર પછી છે હું મૂક્યું ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ છે મૂક્યું હું મૂક્યું ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ છે એ મૂક્યું ત્યારબાદ છે શું આવશે તો કે કર્મ આવશે બરાબર ત્યારબાદ છે શું આવશે તો કે અન્ય શબ્દ અને છેલ્લે છે શું હોય તો કે ડબલ્યુ એચ વાળી રચના છે એટલે પ્રશ્નચિહ્ન છે એ આવશે બરાબર હવે એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે તો કે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો કે હું વાળું વાક્ય હોય તો સૌ પ્રથમ છે શું આવે તો કે બાય હુમ આવે શું આવે બાય હુમ છે એ આવે ડબલ્યુ એચ વાળીમાં છે હું વાળી જે રચના છે એમાં જ માત્ર છે શું આવે બાય હુમ છે આવે છે બાકી બધા છે બાય પ્લસ કરતા છે એવું લાગે છેલ્લે છે એ લાગુ પડે છે બરાબર એટલે બાય હુમ આવ્યું પછી છે હેડનું હેડ બરાબર ત્યારબાદ છે હું કોનું છે કર્મ મૂકવાનું છે હું મૂકવાનું છે કર્મ ત્યારબાદ છે શું આવશે તો કે બિન આવશે પછી હું મૂકવાનું હે તો કે વીથ્રી ક્રિયાપદનું ભૂતકૃદંત રેડી ત્યારબાદ છે અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે પ્રશ્નાર્થચિહ્ન છે એ આવશે રેડી તો અહીંયા છે આપણે ઉદાહરણ છે લીધેલા છે બરાબર એ ઉદાહરણ છે જોઈએ એટલે વધુ સ્પષ્ટ છે એ થઈ જશે હું વાળી રચના તો કે પહેલાં હુનું હું એક્ટિવ વોઇસ માટે પછી હેડનું હેડ પછી વીથ્રી તો કે વીથ્રી શું આપેલું છે તો કે પ્રિન્ટેડ આપેલું છે શું આપેલું છે વીથ્રી પ્રિન્ટેડ છે એ આપેલું છે ત્યારબાદ છે કર્મ છે તો કે કર્મ ધોષ પિક્ચર્સ છે શું છે કર્મ ધોષ પિક્ચર્સ બરાબર અન્ય શબ્દ આપેલા નથી સીધું શું આપેલું છે પ્રશ્નચિહ્ન છે એ આપેલું છે બરાબર હવે આપણે એનું છે શું તો કે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે એટલે સૌ પ્રથમ છે હું કરશું ન્યા બાય વુમ બરાબર વોમ શું આવશે સીધું બાય વુમ ત્યારબાદ છે હું મૂકવાનું છે ત્યારબાદ છે મૂકવાનું છે હેડ એટલે અહીંયા શું આવશે હેડ હેડે પછી છે હું મૂકવાનું છે કર્મ મૂકવાનું છે કર્મ આપણી પાસે શું છે ધોસ પિક્ચર્સ એ આખું આપણું કર્મ જ છે એટલે અહીંયા શું આવશે ધોસ પિક્ચર્સ હેડે મુકાઈ ગયું બાય વુમ પછી હેડ પછી કર્મ એટલે ધોસ પિક્ચર્સ પછી શું આવશે તો કે બિન અહીંયા શું આવશે બિન રેડી પછી હું મૂકવાનું હોય વીથ્રી તો કે વીથ્રી શું હોય પ્રિન્ટેડ તો અહીંયા શું આવશે પ્રિન્ટેડ પ્રિન્ટેડ રેડી પછી છે અન્ય શબ્દ તો કે અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું છે શું આવશે તો કે પ્રશ્નચિહ્ન છે એ આવશે રેડી એટલે બાય વુમ હેડ ધોઝ પિક્ચર્સ બિન પ્રિન્ટેડ અને છેલ્લે છે શું આવશે પ્રશ્નચિહ્ન છે એ આવશે રેડી થઈ ગયું હવે ત્યારબાદ છે આગળ છે બીજું એક વાક્ય છે આપણે લીધેલું છે તો કે ભાઈ પહેલાં હુ હેડ ટેકન માય પેન તો કે માય પેન શું થયું કે માય પેન છે આપણું કર્મ થયું બરાબર પછી ટેકન છે આપણું શું થયું વીથ્રી પછી હેડ અને હુ છે જે આપેલું છે બરાબર હવે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે તો પહેલા બાય હુમ જ આવશે બરાબર હુ વાળું છે એટલે બરાબર ત્યારબાદ છે હું કરવાનું છે તો કે હેડ બરાબર એટલે અહીં શું આવશે હેડ પછી શું મૂકવાનું છે કર્મ મૂકવાનું છે શું મૂકવાનું છે કર્મ તો કે કર્મ અહીંયા આપણી પાસે શું છે તો કે માય પેન એટલે અહીંયા શું મૂકશું આપણે માય પેન પછી હું મૂકવાનું છે બિન એટલે અહીંયા શું મૂકશું આપણે બિન રેડી પછી શું મૂકવાનું છે વીથ્રી મૂકવાનું છે શું મૂકવાનું છે વીથ્રી તો કે અહીં વીથ્રી આપણે શું આપેલું છે ટેકન શું આપેલું છે ટેકન એટલે પછી વીથી મૂક્યું ટેકન પછી અન્ય શબ્દ છે નથી બરાબર એટલે સીધું શું આવશે પ્રશ્નચિહ્ન છે આવશે રેડી એટલે બાય વુમ પછી હેડ માય પેન બિન ટેકન અને છેલ્લે છે શું આવશે પ્રશ્નચિહ્ન છે એ આવશે બરાબર એટલે આ આપણી રચના છે કઈ થઈ તો કે હુ વાળી રચના છે એ થઈ રેડી
એટલે હવે છે આગળ છે વધી એની અંદર તો કે અહીંયા છે હું ત્રણ જે રત્ન એક સાથે આવે છે દર વખતની જેમ બરાબર વેન વેર અને હું આવશે તો કે વાય આવશે બરાબર વેન વેર અને વાય પછી છે એમાં એક્ટિવ વોઇસમાં હું આવશે તો કે હેડ રેડી ત્યારબાદ છે હું આવશે કરતા ત્યારબાદ છે વી થ્રી કર્મ અન્ય શબ્દ અને છેલ્લે છે હું આવ્યું પ્રશ્નચિહ્ન છે આવ્યું રેડી હવે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો કે પેસિવ વોઇસમાં રૂપાંતર કરી લે છે વેનનું વેન પહેલાં એમને એમ બરાબર પછી છે હું આવ્યું વેર પછી વાય બરાબર વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં અને વાય એટલે શું થાય શા માટે રેડી ત્યારબાદ છે પેસિવ વોઇસમાં હેડ પછી હું કોણ રહેશે કર્મ બરાબર પછી હું કોણ રહેશે બિન પછી છે આવશે વી થ્રી એટલે ભૂત કૃદંત પછી બાય પ્લસ કરતા અન્ય શબ્દ અને છેલ્લે છે શું આવશે પ્રશ્નાચિહ્ન છે એ આવશે બરાબર એ પેશી વોઇસની રચના થઈ હવે અહીંયા છે એમાં વેન વેર અને વાયની અંદર છે આપણે શું દરેકના છે બે બે છે ઉદાહરણ છે આપેલા છે બરાબર દરેકના છે શું લીધા છે બે બે ઉદાહરણ છે આપણે અહીંયા લીધેલા છે તો એ ઉદાહરણ છે આપણે જોઈ બરાબર હવે પેલું છે ઉદાહરણ લીધેલું છે અહીંયા તો કે ભાઈ વેન હેડ સી વોશ્ડ હર ન્યુ ડ્રેસ બરાબર હવે કર્મ છે ગમે એવું હોય બરાબર એક વચન એવું કે બહુ વચન નહીં કાંઈ ચિંતા છે જ નહીં બધે મૂકવાનું તો શું છે તો કે હેડ જ મૂકવાનું રહેશે ને બરાબર એટલે તો કે ભાઈ કરતા પ્રમાણે છે એક્ટિવ જ જોઈએ તો કે વેનનું વેન રેડી ત્યારબાદ છે હેડ ત્યારબાદ છે હું કરતા તરીકે હું આપેલું છે સી બરાબર પછી વી થ્રી તરીકે હું આપેલું છે વોશ્ડ પછી છે કર્મ તરીકે છે હું આપેલું છે હર ન્યૂ ડ્રેસ શું આપેલું છે હર ન્યૂ ડ્રેસ એ આપણું છે આખું શું છે એ આપણું આખું છે કર્મ જ છે શું છે કર્મ છે અને અન્ય શબ્દ છે નહીં સીધું શું આપેલું છે પ્રશ્નચિહ્ન છે આપેલું છે બરાબર હવે એને પેશી વોઇસમાં રૂપાંતર કરવું છે તો કે વેન વેર કે વાય આપેલું તો એનો એ જે શબ્દ છે એ તો એમને મૂકવાનું રહેશે બરાબર એટલે એ આપણે શું મૂકશું એમને મૂકશું વેનનું વેન બરાબર ત્યારબાદ છે હું મૂકવાનું છે હેડ બરાબર એટલે અહીં મૂકશું આપણે હેડ પછી કર્મ તો કે કર્મ શું હોય તો કે કર્મ છે હર ન્યૂ ડ્રેસ શું છે કર્મ હર ન્યૂ ડ્રેસ એટલે અહીંયા આપણે શું મૂકશું હર ન્યૂ ડ્રેસ બરાબર મૂકું હર ન્યૂ ડ્રેસ પછી હું મૂકવાનું છે બિન એટલે અહીંયા શું મૂકશું આપણે બિન રેડી પછી હું મૂકવાનું છે વી થ્રી મૂકવાનું છે કે વી થ્રી આપણી પાસે શું છે તો કે વોશ્ડ જ છે બોલા લઈએ વી થ્રી મૂકવાનું છે એટલે અહીંયા આવશે વોશ્ડ રેડી પછી હું મૂકવાનું છે વી થ્રી મૂકાઈ ગયું પછી બાય પ્લસ કરતા અહીંયા બાય કરતા કોણ છે સી એટલે એનું શું થઈ જશે હર અન્ય શબ્દ છે નહીં એટલે સીધું છે શું આવશે પ્રશ્નચિહ્ન છે એ આવશે બરાબર એટલે વેન હેડ હર ન્યૂ ડ્રેસ બીન વોશ્ડ બાય હર અને છેલ્લે છે શું આવશે પ્રશ્નચિહ્ન છે એ આવશે બરાબર હવે ત્યારબાદ છે આગળ છે બાકી જોઈ તો ભાઈ વેર હેડ યોર સર્વન્ટ અરેન્જ્ડ માય બુક્સ પછી વેનનું વેરનું વેર બરાબર ત્યારબાદ છે હું આપ્યું છે હેડ જ આપ્યું છે પછી કર્મ તો કે કર્મ શું આપેલું છે યોર સર્વન્ટ સર્વન્ટ એટલે શું થાય તો કે નોકર બરાબર એ આખું કર્મ થયું ત્યારબાદ છે વી થ્રી છે શું આપેલું છે તો કે ભાઈ અરેન્જ્ડ ગોઠવવું બરાબર અરેન્જ કરવું એટલે ગોઠવવું પછી છે માય બુક્સ બરાબર એટલે એ શું થયું તો કે માય બુક્સ છે એ આપણો કર્મ થયો શું થયો કર્મ થયું બરાબર હવે છે વેરનું વેર એમનું લખશું બરાબર પછી જે હું મૂકું રહે તો કે હેડ એટલે અહીંયા આપણે હું શું હેડ પછી કર્મ મૂકવાનું રહેશે તો કે કર્મ શું હોય તો કે કર્મ છે આપણું માય બુક્સ કર્મ શું છે માય બુક્સ એટલે અહીંયા હું મૂકશું માય બુક્સ રેડી પછી હું મૂકવાનું છે બિન એટલે અહીંયા હું મૂકશું આપણે બિન પછી વી થ્રી આપેલું છે તો કે વી થ્રી શું આપેલું છે તો કે વી થ્રી આપેલું છે અરેન્જ અહીં વી થ્રી શું આપેલું છે અરેન્જ એટલે અરેન્જનું અરેન્જ એમને આવશે બરાબર એટલે અહીંયા થઈ ગયું અરેન્જ પછી હું છે બાય પ્લસ કરતા બરાબર એટલે બાય કરતા કોણ છે કરતા છે આખું યોર સર્વન્ટ છે એટલે યોર સર્વન્ટ જ આખું છે બરાબર યોર સર્વન્ટ અને છેલ્લે છે અન્ય શબ્દો છે નહીં એટલે શું તો શું આવશે પ્રશ્નચિહ્ન છે એ આવ્યું બરાબર વેર પછી હેડ પછી માય બુક્સ બીન અરેન્જ્ડ બાય યોર સર્વન્ટ અને છેલ્લે છે શું આવ્યું પ્રશ્નચિહ્ન છે આવ્યું રેડી હવે છે આગળ છે જોઈએ
પછી ત્રીજું વાક્ય છે, વાક્ય લીધું છે વાય વાળો, બરાબર. શા માટે? એટલે વાય પછી હેડ પછી કર્મ, કર્મ તરીકે હું આપ્યું છે, સોરી કર્તા તરીકે હું આપ્યું છે યુ, પછી વિથી તરીકે હું આપેલું છે સોલ્ડ, ત્યારબાદ છે શું હે તો કે કર્મ આપેલું છે, કર્મ શું હે તો કે યોર ન્યૂ હાઉસ, બરાબર. એ આખું છે શું હે તો કે એ આખું આપણું કર્મ છે, યોર ન્યૂ હાઉસ, એ બરાબર આપણું કર્મ છે. હવે એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે, તો કે વાયનું વાય જ રહે એમને, રેડી, વાયનું શું રહે, વાય જ રહે, ત્યારબાદ હેડનું હેડ, બરાબર, રેડી. ત્યારબાદ છે કર્મ મૂકવાનું છે, તો કર્મ શું હે તો કર્મ છે આપણી પાસે યોર ન્યૂ હાઉસ, એટલે અહીંયા યોર ન્યૂ હાઉસ મૂકશું, યોર ન્યૂ હાઉસ, રેડી. પછી હું મૂકવાનું છે, પછી મૂકવાનું છે બિન, એટલે અહીં શું આવશે બિન. પછી હું મૂકવાનું હે વી થ્રી મૂકવાનું છે, બરાબર. તો કે વી થ્રી અહીંયા આપણી પાસે શું છે તો કે સોલ્ડ છે, શું છે સોલ્ડ, અને એ શેનું ભૂતકૃતન છે તો કે સેલનું ભૂતકૃતન છે, એસ ઈ ડબલ એલ, બરાબર. એનું વી વન છે મૂળરૂપ છે સેલ, પછી ભૂતકૃતન શું થઈ ગયું સોલ્ડ, અને વી થ્રી પણ શું થઈ ગયું તો કે ભૂતકૃતન પણ છે એ સોલ્ડ થાય, એટલે અહીંયા શું આવશે સોલ્ડ, બરાબર. સોલ્ડ એટલે વેચવું ટૂંકમાં, બરાબર. વાય હેડ યોર ન્યૂ હાઉસ બીન સોલ્ડ થઈ ગયું, પછી બાય પ્લસ કરતા, પછી હું અહીં મૂકશું બાય પ્લસ કરતા, બાય કરતા કોણ છે તો કે કરતા છે યુ, એટલે યુનું શું રહે તો કે યુનું યુ જ રહે, બરાબર. અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું શું આવશે પ્રશ્નાચિહ્ન છે એ આવશે, રેડી. વાય હેડ યોર ન્યૂ હાઉસ બીન સોલ્ડ બાય યુ, એટલે થઈ ગયું, બરાબર. ત્યારબાદ છે પાછું જે છે આપણું શું હતો કે બે આપણે જે વાત કરીને કે બે બે ઉદાહરણ લીધા છે, તો કે ફરી પાછી છે વાય વાળી આવે છે, બરાબર. તો એની અંદર પણ છે વાય, પછી હેડ, પછી છે કર્તા તરીકે યુ, પછી છે વી થ્રી હું આપેલું છે બોટ, પછી છે કર્મ તરીકે હું આપેલું છે તો કે કર્મ તરીકે આપેલું છે ઓનલી નોટબુક્સ, હું આપેલું છે ઓનલી નોટબુક્સ, પછી છે એટલે શું હે તો કે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ એટલે હું આપેલું છે તો કે વાય, રેડી, વાયનું વાય જ રહે. ત્યારબાદ છે હેડનું હેડ, હેડનું શું રહે, હેડ જ છે રહે. પછી છે હું મૂકવાનું છે કર્મ મૂકવાનું છે, તો કર્મ શું છે તો કે કર્મ છે ઓનલી નોટબુક્સ, કર્મ શું છે ઓનલી નોટબુક્સ, એટલે અહીંયા રહે ઓનલી નોટબુક્સ, અહીં શું રહે ઓનલી નોટબુક્સ, બરાબર. પછી છે હું મૂકવાનું છે ઓનલી નોટ્સ મૂકવું, એ કર્મ મુકાઈ ગયું, પછી હું મૂકવાનું છે બિન, એટલે અહીં શું આવશે બિન, રેડી. પછી હું મૂકવાનું છે વી થ્રી, તો કે વી થ્રી છે અહીં શું હે તો કે વી થ્રી છે આપણી પાસે બોટ છે, શું છે બોટ, એટલે અહીં શું આવશે બોટ, બી ઓ યુ જી એચ ટી, રેડી, બોટ થઈ ગયું. પછી વી થ્રી મૂક્યું, પછી બાય પ્લસ કરતા, બરાબર, અને બાય કરતા કોણ છે, કરતા છે યુ, એટલે યુનું શું રહે તો કે યુનું યુ છે એ રહે, રેડી. અને છેલ્લે છે શું આવશે તો અન્ય શબ્દ આપેલા નથી એટલે સીધું શું આવશે પ્રશ્નચિહ્ન છે એ આવશે, રેડી. અને વાય હેડ ઓનલી નોટબુક્સ બીન બોટ બાય યુ, અને છેલ્લે છે એવું પ્રશ્નચિહ્ન આવ્યું, રેડી. ત્યારબાદ છે પાછું છે ફરી પાછું છે આપણે વેનવાળું ઉદાહરણ લીધું છે, વેન હેડ સી આયરોન્ડ ધ ક્લોથિસ, આયરોન્ડ એટલે તો ઇસ્ત્રી કરવું થાય, અહીં આયરોનનો મતલબ શું કીધું હે ઇસ્ત્રી, ખબર, કપડાને ઇસ્ત્રી કરવાની વાત છે કીધી છે, એટલે વેન હેડ સી આયરોન્ડ ધ ક્લોથિસ, બરાબર. એટલે હવે છે વેનનું વેન છે એમને જે હે, રેડી. પછી હું મૂકવાનું છે તો કે હેડ મૂકવાનું છે, એટલે હેડ અહીંયા આવશે, રેડી. ત્યારબાદ છે હું આપ્યું છે કર્મ આપેલું છે, કર્મ શું આપેલું છે તો કે કર્મ અહીંયા આપેલું છે ધ ક્લોથિસ, કર્મ શું આપેલું છે ધ ક્લોથિસ, એટલે અહીં શું આવશે ધ ક્લોથિસ, રેડી. પછી હું મૂકવાનું છે, પછી મૂકવાનું છે બિન, એટલે અહીંયા શું આવશે બિન, રેડી. પછી હું મૂકવાનું છે વી થ્રી, તો કે વી થ્રી અહીંયા આપેલું છે, હું આપેલું છે આયરોન, એટલે અહીંયા શું મૂકશું આપણે આયરોન, બરાબર, આયરોન. પછી હું મૂકવાનું છે બાય પ્લસ કરતા, બરાબર, એટલે બાય કરતા કોણ આપેલું છે, કરતા આપેલું છે સી, કરતા શું આપેલું છે સી, એટલે એનું શું થઈ જાય હર, બરાબર, એટલે અહીંયા આવશે હર, બરાબર. અને ત્યારબાદ છે શું આવશે તો કે અન્ય શબ્દ છે આવશે, બરાબર, અન્ય શબ્દ છે નહીં એટલે સીધું શું આવશે પ્રશ્નચિહ્ન છે એ આવશે, રેડી. એટલે વેન હેડ ધ ક્લોથ ઇઝ બીન આયરોન બાય હર, અને છેલ્લે છે એમાં એવું પ્રશ્નચિહ્ન છે એવું
ત્યાર બાદ છે આગળ છે વધીએ બરાબર તો કે વેર વાળું ઉદાહરણ છે બરાબર તો કે ભાઈ વેર હેડ યુ કેપ્ટ માય કીસ કીપ એટલે કે કેપ્ટ છે એ કોનો ભૂતકૃત ઉદાહરણ છે કીપ નું છે કીપ એટલે રાખવું બરાબર કીપ કેપ્ટ અને પાછું કેપ્ટ બરાબર કે એ કે ઈ પી ટી ઓલામાં કીપ માં શું આવે કે ડબલ ઈ પી આવે મૂળ રૂપમાં બરાબર પછી કેપ અને પછી ત્રીજું રૂપ પણ શું થાય કેપ્ટ છે એ થાય એટલે રાખ્યું એમ પછી હવે છે વેર નું વેર જ છે રાખશું પેસિવ વોઇસ માં બરાબર ત્યારબાદ છે હેડ નું હેડ એટલે પછી હું મૂકવાનું છે કર્મ કર્મ શું આપેલું છે તો કર્મ આપેલું છે અહીંયા માય કીસ કર્મ શું આપેલું છે માય કીસ એટલે અહીંયા શું આવશે માય કીસ એટલે પછી છે શું આપેલું છે માય કીસ પછી આવે બિન એટલે અહીંયા શું આવશે બિન પછી વી થ્રી તો કે વી થ્રી છે અહીંયા શું આપેલું છે અહીં વી થ્રી છે આપેલું છે કેપ્ટ એટલે અહીંયા આપણે શું લખશું કેપ્ટ એટલે પછી બાય પ્લસ કરતા એટલે બાય કરતા કોણ આપેલું છે યુ બરાબર એટલે યુનું યુઝ રહે બરાબર બાય યુ અન્ય શબ્દ છે નથ બરાબર લખશે તો શું આવશે પ્રશ્ન ચિહ્ન છે એ આવશે રે એટલે વેર હેડ માય કીસ બીન કેપ્ટ બાય યુ અને છેલ્લે છે શું આવ્યું પ્રશ્ન ચિહ્ન છે એ આવ્યું બરાબર એટલે આ મિત્રો થયું વેન વેર અને વાય વાળી રચના છે જોઈ બરાબર તો કે એની અંદર છે આપણે વધારે છે સમજણ માટે શું છે દરેકની અંદર છે આમાં બરાબર વેન વેર વાયમાં શું છે કે દરેકની અંદર છે બે બે ઉદાહરણ છે એ લીધેલા હતા ત્યારબાદ છે આપણે પહેલાં વાત કરી પ્રશ્નતંત્રની બરાબર પૂર્ણ ભૂતકાળની અંદર છે કેની વાત કરી પ્રશ્નતંત્રની વાત કરી ત્યારબાદ છે ડબલ્યુ એચ વાર અને હુની છે વાત કરી ત્યારબાદ છે વેન વેર અને વાય વિશે છે એ વાત છે કરી બરાબર તો આની અંદર પણ છે ખાસ તમારે છે જે રચના છે હુવાળી છે પ્રશ્નતંત્રના છે ત્યારબાદ છે વેન વેર વાય રચના છે એ એક્ટિવ હોય છે અને પેસિવ હોય બરાબર બંનેની છે શું છે તો કે વ્યવસ્થિત રીતે છે યાદ છે એ રાખવાની રહેશે બરાબર જેથી છે શું છે તો કે આપણે વાત કરીએ એમ છે લખવાની છે પ્રેક્ટિસ છે રાખવી બરાબર છે લખવાથી છે શું છે તો કે ભાઈ રચના છે વધારે સારી રીતે શું છે તો કે યાદ રહેશે વાંચવા કરતાં બરાબર છે એટલે એ લખીને છે તમારે શું છે તો કે રચના છે એ યાદ છે એ રાખવી બરાબર એટલે આજના લેક્ચરની અંદર છે આપણે એટલી વાત છે કરી પૂર્ણ ભૂતકાળની અંદર પ્રશ્ન રચના હું વાળી વેન વેર અને વાય વાય છે બરાબર છે અસ્તુ